નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, નીચેનામાંથી કયો પદાર્થ NaOH સાથે પ્રક્રિયા કરીને એસિડ અને આલ્કોહોલ આપે છે? તો આ પ્રશ્ન નક્કી કરે મિત્રો કે તમારી તૈયારી કઈ રીતની છે, તમે તૈયારી કઈ રીતે કરી છે એ આ પ્રશ્નથી નક્કી થશે. કઈ રીતે નક્કી થશે સાહેબ જણાવો. આ પ્રોપર શબ્દ જો તમને ખ્યાલ હશે ને એ તે જે આપણે લખાવેલા કીપ ઇન માઇન્ડ જો તમે પાકા કર્યા હશે ને તો ક્લિયર થશે, એની ગેરંટી છે. ઓકે, એસિડ અને આલ્કોહોલ. પહેલા તો એ નજર નાખો આની હું એક શોર્ટકટ રીતે આપું, સીધો જવાબ આવે કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, તો એસિડ થોડું એસિડ બનાવવાનું છે, ઓલરેડી એસિડ છે, તો જવાબ તમારો એ આવવાનો છે. પરંતુ હજી તો આપણે રિએક્શન લખવાની મિત્રો બાકી છે. આ તો એક આપણી રીત હતી, આપણી સ્ટાઇલની એક આ રીત હતી. ચાલો તો હવે જોજો, આલ્ડીહાઇડ વધ્યું. આલ્ડીહાઇડમાંથી તમારે આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે જો આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન કરશો તો આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડનું તમે ઓક્સિડેશન કરશો તો કાર્બોક્સિલિક એસિડ બને. કાર્બોક્સિલિક એસિડનું તમે આ ઓક્સિડેશન થઈ ગયું. જો કાર્બોક્સિલિક એસિડનું તમે રિડક્શન કરશો તો આ આલ્ડીહાઇડ બનશે. આલ્ડીહાઇડનું તમે રિડક્શન કરશો તો આલ્કોહોલ બનશે. આ મેં આખું ચક્ર લખાયું હતું, એમાં યોગ્ય ઉદ્દીપકનો યોગ્ય પ્રક્રિયકનો ઉપયોગ કરવાનો થાય પછી આ રિએક્શન થાય, પણ આ એક લિંક યાદ રાખવાની છે તમારે. તો HCHO હું લઈ લઉં, HCHO લઈ લો. હવે જોજો, ઓક્સિડેશન મારી પાસે આ આલ્ડીહાઇડ છે. હવે આ આલ્ડીહાઇડથી મારે આ તરફ જવું છે એસિડ, તો ઓક્સિડેશન કરવું છે, અને આલ્કોહોલ બનાવવું છે, મતલબ કે મારે રિડક્શન એ કરવું છે. તો આ ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો એવી પ્રક્રિયાને શું કહેવાશે તો કે ભાઈ વિષમીકરણની પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન એ થતું હોય અને રિડક્શન એ થતું હોય, તો આ વિષમીકરણ છે. વિષમીકરણની જો પ્રક્રિયા આલ્ડીહાઇડ માટે આવતી હોય તો એ કઈ છે? કેનિઝારો પ્રક્રિયા. તો આની ઉપરથી મને એમ કહો, કેનિઝારો પ્રક્રિયા કોણ આપે? કે જે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન ન આપે એ કેનિઝારો આપે. આની ઉપર આપણે 3 દિવસના લેક્ચર યાદ કરો, લગાતાર આપણે કેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા, એ જ આ ક્વેશ્ચન છે. પણ તમે એ સોલ્વ કર્યા છે ને એટલે તમને આવડી જાય છે. ક્લિયર? તો જોજો, અહીંયા HCHO ની સાંદ્ર એને હોય છે, તો સાંદ્ર કે હોય, સાંદ્ર એને હોય સાથે રિએક્શન કરવું એટલે ઓક્સિડેશન થશે. શું બનાવશે? તો કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ બનાવશે, બરોબર. અને જો રિડક્શન થશે તો શું બનાવશે? CH3OH બનાવશે. તો એક વસ્તુ થઈ ગઈ ઓક્સિડેશન, બરોબર, અને એક વસ્તુ થઈ ગઈ રિએક્શન સંતુલિત એટલે નથી કરી, કારણ કે MCQ છે, કાંઈ જરૂર નથી. તમે પોઈન્ટ ઉપર આવો તો જ ક્લિયર થઈ જશે. ક્લિયર? તો ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ, રિડક્શનથી શું બની ગયું? તો કે ભાઈ આલ્કોહોલ. તો તમારો જવાબ આવે છે